સામાન્યપણે લોકો એવું કહે છે કે ગુજરાતીઓ સંરક્ષણ દળોમાં ફરજ બજાવવાનું ઓછું પસંદ કરે છે, પણ હવે સમય બદલાઈ રહ્યું છે. કચ્છના અનેક નવયુવાનો સેના અને અન્ય સુરક્ષા દળોમાં જોડાઈ દેશ માટે ફરજ બજાવે છે. તો ત્યારે હાલમાં જ કચ્છની એક 23 વર્ષીય યુવતીએ સીમા સુરક્ષા બળની ટ્રેનિંગ પૂરી કરી પોતાની પ્રથમ પોસ્ટિંગ મેળવી છે. સાથે જ તે કચ્છની પ્રથમ યુવતી બની છે જેણે BSFની ટ્રેનિંગ પૂર્ણ કરી સરહદની ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સમાં જોડાઈ છે. ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સેના અને અન્ય લશ્કરી દળોમાં જોડાતા યુવાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છના માંડવી તાલુકાના અનેક ગામોના યુવાનો સેનામાં જોડાયા છે, તો આ બીજા અનેક યુવાનો તેના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પણ હાલમાં જ સૌપ્રથમ વખત કચ્છની કોઈ યુવતીએ બોર્ડર સિક્યુરિટી ફોર્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાની પોસ્ટિંગ મેળવી છે. કચ્છના ભોજ તાલુકાના મિર્ઝાપર ગામની 23 વર્ષીય ઉર્વશી ગુસાઈએ ગત મહિને જ પોતાની BSFની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ઉર્વશીબેન પોતાની પ્રથમ પોસ્ટિંગ માટે રવાના થયા છે. વાતચીત કરતા ઉર્વશીએ જણાવ્યું હતું કે તેઓ BSFની પરીક્ષા આપ્યા પહેલાં 5 વર્ષ એક ફોટો સ્ટુડિયોમાં નોકરી કરતા હતા. તે સમયે ફોન પર સેના અને અન્ય લશ્કરી દળ વિશેના સમાચારો વાંચી તેમને પણ સેનામાં જોડાવાની ઈચ્છા થઈ હતી. BSFમાં ફોર્મ ભર્યા સમયે તેમને ઘરમાં કોઈને જાણ કરી ન હતી. તેમને પિતાને પણ ફક્ત એટલું જ કહ્યું હતું કે સરકારી નોકરીનું ફોર્મ ભર્યું છે. તેમણે લેખિત અને પ્રેક્ટિસ પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમણે ઘરે જાણ કરી હતી કે તેઓ BSFની ટ્રેનિંગ માટે ઉત્તીર્ણ થઈ ચૂક્યા છે તેવું ઉર્વશીબેને જણાવ્યું હતું. પંજાબ ખાતે 1 વર્ષ સુધી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ઉર્વશીબેને હાલ પોતાનો પ્રથમ પોસ્ટિંગ મેળવી છે. કે કચ્છ અને ગુજરાતી દીકરીઓ પોતાની માત્રામાં લશ્કરી દળોમાં જોડતી નથી, પણ તેઓ ઈચ્છે છે કે તેઓ અન્ય યુવતીઓ માટે પ્રેરણા બને અને તેમની જેમ અન્ય યુવતીઓ પણ કચ્છ અને ગુજરાતનું નામ રોશન કરે. મને બહુ ગર્વ ફીલ થાય છે કે મેં BSFમાં ટ્રેનિંગ કરી છે અને મેં મારા પગભર હું થઈ છું, કેમ કે કચ્છની બહુ ઓછી છોકરીઓ જાય છે ડિફેન્સમાં અને મારા મમ્મી પપ્પાએ મને મોકલી છે. હું મારા મમ્મી પપ્પાનું પણ બહુ સન્માન કરું છું કે મને બહુ ગર્વ ફીલ થાય છે, બહુ જ ગર્વ ફીલ થાય છે. અને આજે મારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે, તો હવે હું કચ્છની અને બધી ગુજરાતની દીકરીઓને એમ કહેવા માગુ છું કે એ લોકો બી ડિફેન્સમાં જોડાય અને ગુજરાતનું નામ રોશન કરે અને કચ્છનું બી નામ રોશન કરે. અને ટ્રેનિંગ દરમિયાન એટલું તમે જેટલું હાર્ડ રાખો છો, હા હાર્ડ છે, બટ તમે તમારી રીતે ફિઝિકલ મેન્ટલી મતલબ બધું તૈયાર રહેશો તો તમને કાંઈ તકલીફ પડવાની નથી. બાકી તમે રેગ્યુલર અત્યારે ટ્રેનિંગ કરો છો, રનિંગ કરો છો, તો એ તમે કન્ટિન્યુ રાખો તો તમને આગળ જતાં તમને તકલીફ નહીં પડવાની. મને પ્રેરણા મળી, હું લગભગ 5 વર્ષથી સ્ટુડિયોમાં જોબ કરતી હતી, ત્યારે મોબાઈલ હતો મારી જોડે, બટ ન્યૂઝમાં આવે કે આ ડિફેન્સમાં આટલું એજ્યુકેશન છે એ હિસાબે મેં ન્યૂઝમાં જોયું, તો મને લાગ્યું કે ના, મારે જવું જોઈએ અને હું ટ્રાય બેક કરવા માંગતી હતી. તો મેં ફોર્મ ભર્યો, મારા પપ્પાને કીધું, પપ્પાને નહોતું કીધું કે મારે ડિફેન્સમાં જવું છે. પપ્પાને કીધું ચાલો પપ્પા ફોર્મ ભરવા જઈએ, તો પપ્પા કે હા ચાલો, કનું ફોર્મ છે મેં કોઈને નહોતું કીધું. મારું રિટર્ન ટેસ્ટ બી પતી ગયું હતું અને ફિઝિકલ બી પતી ગયું, પછી મેં ખબર આપી બધાને કે ના, મારું આટલું સિલેક્શન થયું છે BSFમાં. પછી બધાને એમ થયું કે ના બરાબર છે. પછી જવાનો ટાઈમ આવી ગયો ટ્રેનિંગમાં, તો ટ્રેનિંગ દરમિયાન થોડુંક બધાને લાગ્યું કે ના, આટલા વર્ષની ટ્રેનિંગ કેમ પૂરી કરી શકશે. બધા મારા ફેમિલીમાં, મારા મતલબ સમાજમાં બધી એમ કહેતા કે 1 વર્ષની ટ્રેનિંગ બહારે ન મૂકીએ. મારી ટ્રેનિંગ સેન્ટર પંજાબમાં હતું, તો કે આટલું દૂર ના મોકલાય. મેં કીધું મારે તો જવું જ છે. એવી રીતે હું ગઈ, મારું 1 વર્ષ ટ્રેનિંગનું કમ્પ્લીટ કરીને પાછી આવી છું. મને બહુ ગર્વ ફીલ થાય છે અને ત્યાંના બી ટ્રેનિંગ સેન્ટરમાં બી બધા મને બહુ સારું રાખતા અને બધું સારું રહ્યું છે મારી રીતે. પપ્પાને તો બહુ ગર્વ ફીલ થયું કે ના, કે મારા દીકરીને જવાનું છે. મારા મમ્મી થોડું બોલ્યા કે કેવી રીતે જઈશ, કેવી રીતે, મતલબ ત્યારે મારું હેલ્ધી શરીર હતું, અત્યારે હું ફિઝિકલ મેન્ટેન કરી લીધું છે બધું, એટલે અત્યારે બહુ સારું છે. મમ્મી પપ્પાને થોડુંક લાગ્યું કે ના, જાય છે તો સારું છે. બટ ત્યાંનું કેવું હતું મારે પણ નથી ખબર ટ્રેનિંગ સેન્ટરે, પણ ત્યાં બી સારું હતું. બધાને ગર્વ ફીલ થયું છે કે બધા ખુશ છે, અત્યારે બી બધા ખુશ છે કે ના, ટ્રેનિંગ પૂરી કરીને આવી છે અને હવે
પાછી પોસ્ટિંગે જાય છે. હું એ કહેવા માંગુ છું કે અત્યારે ડિફેન્સમાં જોડાવા માટે છોકરીઓ બહુ ઓછી જાય છે, તો હાલમાં એકેડમી બી વધારે ખુલી છે, તો કચ્છમાં બી ઘણી બધી એકેડમી છે. તમે ફિઝિકલ અને રિટન ટેસ્ટમાં તમે મહેનત કરો, બાકી મેડિકલમાં તો તમને એ લોકો ઉપરના જે રેન્કના સર હોય એ બધા એ લોકો સંભાળી લે, અને મેડિકલ રીતે બી તમને સારું રીતે ફિઝિકલ મેન્ટેન રાખવું જોઈએ, બાકી રનિંગમાં તો તમને ખુદની રીતે મહેનત કરવી પડશે.